ભારે વરસાદને કારણે હાઈવે પર પાણીનો ભરાવો થઈ ગયો છે। સોમનાથ કોડીનાર હાઈવે પર પાણી ભરાતા બંધ થયો છે। પુલ પર પાણીનો પ્રવાહ વધતા તેને બંધ કરવામાં આવ્યો છે। સોમનાથ કોડીનાર હાઈવે કે જે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને કોઈ અઘટિત ઘટના ન બને માટે તેને ધ્યાનમાં રાખીને બંધ કરી દેવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, ભારે વરસાદને કારણે જે મુખ્ય હાઈવે છે તે મુખ્ય હાઈવે પણ સોમનાથ કોડીનાર હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે, કેવા પ્રકારની પરિસ્થિતિ ત્યાં? બિલકુલ, જે રીતે ગઈકાલે સોમનાથ કોડીનાર હાઈવે બંધ થયો હતો, જો કે સાંજ બાદ છે પાણી ઓસર્યા હતા અને તેના કારણે જે મોટા વાહનો છે અવર જવર કરતા હતા, પરંતુ અત્યારના દ્રશ્યો ફરીથી બતાવવા માંગીશ કે જે રીતે ફરીથી વરસાદ શરૂ થયો હતો, ગઈકાલે રાત્રે પણ આ વરસાદ છે તે ભારે વરસાદ વરસ્યો હતો અને તેને કારણે ફરીથી પાણીનો પ્રવાહ છે અહીં વધ્યો હતો અને તેને કારણે હાઈવે છે તે બંધ થઈ ગયો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે આ હાઈવે ઉપરથી પાણી ફરી વળ્યા છે, પુલનું કામ શરૂ છે, કામગીરી શરૂ છે અને તેને જ કારણે વૈકલ્પિક જે રોડ છે તે બનાવવામાં આવ્યો હતો અને અહીં પાણી ફરી વળતા હવે આ હાઈવે છે બંધ થઈ ગયો છે। એટલે કે કોડીનારથી સોમનાથ તરફ અને સોમનાથથી જે ઉના, કોડીનાર અને દીવ તરફ જતા વાહનો છે તે બંને સાઈડ છે અટવાઈ ગયા છે। જો કે પોલીસ તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી અને સુત્રાપાડાનો જે રસ્તો છે ત્યાં વાહન છે તેને ડાયવર્ટ કરવામાં આવ્યા છે, પરંતુ જે મુખ્ય હાઈવે બંધ થતા વાહન ચાલકોમાં બિલકુલ મુશ્કેલીનો સામનો તો કરવો જ પડે છે અને ગઈકાલે સાંજે આ હાઈવે થોડા સમય માટે ચાલુ થયો હતો, પરંતુ અત્યારે ફરી પાણીનો પ્રવાહ એટલે કે વરસાદ જે રીતે પડી રહ્યો છે તેને કારણે પાણીનો પ્રવાહ છે, ફોર્સ છે તે વધી રહ્યો છે અને આ રસ્તો છે તે બંધ કરી દેવાયો છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને સાવચેતીના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે, પરંતુ મહત્વની વાત એ છે કે જે રીતે પુલની કામગીરી શરૂ છે અને તેને જ કારણે જે આ વૈકલ્પિક રસ્તો બનાવવામાં આવ્યો છે હાઈવે ઉપરથી અને તેમાં પાણી ફરી વળ્યા છે, આજે પણ જે રીતનો વરસાદ ગઈકાલે રાત્રે વરસ્યો હતો આજે પણ ધીમી ધારે વરસાદ છે, અલગ અલગ વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ જ છે અને તેને કારણે જે ઉપરવાસનું પાણી છે તે અહીં આવે છે અને આ ફોર્સથી પાણી આવવાના કારણે જે રસ્તા ઉપર પાણી ફરી વળે છે ને તેને કારણે સાવચેતીના ભાગરૂપે આ રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। એટલે કે સોમનાથ તરફથી દીવ તરફ જતા વાહનો અને બંને બાજુ વાહનો છે તે જેને ખ્યાલ નથી તેઓ જે ટ્રક છે અથવા અન્ય વાહનો છે તેઓ બંને બાજુ છે તે અટવાઈ ચૂક્યા છે, પરંતુ હવે અગાઉથી જ પોલીસ દ્વારા રસ્તો બંધ કરી દેતા એક ડાયવર્ઝન પણ મૂકવામાં આવ્યું છે, રસ્તો છે તેને પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે, એટલે અન્ય જે વાહનો છે તે એસટી બસ છે અથવા તો જે અન્ય વાહનો છે, મુસાફરો છે તે ડાયવર્ટ કરેલા રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી પણ જે રીતના બે દિવસ આ પ્રમાણેની આગાહી છે ત્યારે હાઈવે ઉપરનો જે આ પુલ છે તેની કામગીરી શરૂ હોવાને કારણે આ રસ્તો પાણીના ફોર્સને કારણે અવારનવાર બંધ થઈ જવાની પણ શક્યતાઓ રહેલી છે। જી બિલકુલ હરીન, આભાર તમામ માહિતી આપવા માટે। તો પુલ પર પાણીનો જે પ્રવાહ આવતાની સાથે આ મુખ્ય જે માર્ગ છે, જે હાઈવે છે તેને બંધ કરવાની ફરજ પડી છે।